કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઈનમેન્ટમાં પ્રશ્ન નંબર 2 અનું સોલ્યુશન જોઈશું. એ પહેલાં હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 પ્રકરણ નંબર 1નું સોલ્યુશન જોઈ લઈએ. પહેલાં પહેલો પ્રશ્ન છે, નીચેની સંખ્યા અને શબ્દોમાં લખો. તો પહેલું અહીંયા સંખ્યા આપેલી છે, આપણે શબ્દમાં લખવાનું છે. એટલે કે અહીંયા 5,09,78,342 થશે. ત્રીજું જોઈ લઈએ, એ રીતે 8,62,459. ચોથું જવાબ જોઈ લઈએ, 7,12,05,634. બીજો જોઈ લઈએ, બીજો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને અંકોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દોમાં આપેલા છે, આપણે અહીંયા અંકોમાં લખવાનું છે. તો 4,08,25,312, તો આ રીતે આપણે અંકોમાં લખવાનું છે. એ રીતે બીજું જોઈ લઈએ, 2,67,93,452, તો આ રીતે એને અંકોમાં લખાય, 2,68,93,452. ત્રીજું જોઈ લઈએ, 9,11,05,637, તો એ રીતે આ રીતે અંકોમાં લખાય. ચોથું જોઈ લઈએ, 1,45,19,856, તો એ રીતે આને 1,45,19,856 આ રીતે શબ્દમાં લખાય. ત્રીજું જોઈ લઈએ, નીચેની સંખ્યાઓ વિસ્તારમાં લખો. વિદ્યાર્થી મિત્રો, પહેલું જોઈ લઈએ, 8,29,84,657 આપેલા છે, તો એને આપણે વિસ્તરણ કરવાનું છે. તો પહેલાં આપણે 8 છે, તો 8 લખી દો, પછી ગુણાકાર, પછી અહીંયા જોવાનું કેટલા મીંડા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 7 અંક છે, તો અહીંયા કેટલા મીંડા કરવાના કહેવાય, 7. પછી આપણે વત્તા મૂકવાનું, પછી આપણે અહીંયા 2, તો ગુણાકાર, પછી અહીંયા જોવાનું કેટલા અંક છે. તો 1, 2, 3, 4, 5, 6, તો અહીંયા કેટલા મીંડા મૂકવાના, 1, 2, 3, 4, 5 ને 6, તો વત્તા 9 ગુણ્યા, એ જ રીતે આપણે અહીંયા 9 મૂકીશું. તો કેટલા અંક બચ્યા, તો 1, 2, 3, 4, 5, તો અહીંયા કેટલા મીંડા મૂકીશું, 5 મીંડા. એ જ રીતે હવે 3 મૂકીશું વત્તા કરીએ, ગુણાકાર, તો 1, 2, 3, 4, તો 4 મીંડા, વત્તા 4, તો 1, 2, 3, તો 3 મીંડા, વત્તા 6, તો કેટલા મીંડા થશે, 1 અને 2, એટલે કે અહીંયા 2 થઈ ગયા 100, વત્તા 5, તો કેટલા અંક બચ્યા, 1, તો 10 આવશે. તો વત્તા 7 બચ્યા છે, તો ગુણ્યા 1, આ રીતે આપણે એનું વિસ્તરણ કરીશું. એ જ રીતે બીજું આપેલું છે વિસ્તરણ, તો 5 ગુણ્યા કેટલા, 1, 2, 3, 4, 5, 6, 7, તો 7 મીંડા આવશે અહીંયા 1 ની બાજુમાં. પછી વત્તા 9, તો ગુણ્યા 1, 2, 3, 4, 5, 6, તો કેટલા મીંડા આવશે અહીંયા, 6 મીંડા. વત્તા 2, તો 1, 2, 3, 4, 5 ગુણ્યા 1 ની બાજુમાં 5 મીંડા. વત્તા 3 ગુણ્યા કેટલા મીંડા આવશે, 3, 3 ની બાજુમાં જોવાનું કેટલા અંક બચે છે, તો 1, 2, 3, 4 અંક બચે છે, તો કેટલા મીંડા આવશે અહીંયા, 4. વત્તા 0, તો કેટલા અંક થયા, 1, 2, 3, તો 3 અંક આવશે, એટલે કે 1,000 થશે. વત્તા પછી 4 છે, તો ગુણ્યા 1 અને 2, તો કેટલા થશે, 100. વત્તા 0, તો કેટલા અંક, તો મીંડું આવશે, 1 મીંડું, એટલે 0 ગુણ્યા 10 થશે. વત્તા 7, તો કશું મીંડું બચતું નથી, તો ક્યાં આવશે, 1 મીંડું. આ રીતે ત્રીજાનું પણ આ જ રીતે વિસ્તરણ કરવાનું છે. ચોથો છે, એ જ રીતે વિસ્તરણ કરવાનું છે, 3,03,56,413 નું આ જ રીતે વિસ્તરણ કરવાનું છે. ધ્યાનપૂર્વક તમે સમજી લેજો. ચોથું, નીચેની સંખ્યાઓ લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લીટી દોરેલા છે એની સ્થાન કિંમત લખવાની છે, બહુ સહેલી છે. અહીંયા પહેલું જોઈ લે, 4 ની નીચે લીટી દોરી, તેનું સ્થાન કિંમત લખવાની. તો 4 પહેલા મૂકી દે, આના પર કેટલા અંક બચે છે, તો 1, 2, 3, 4, 5 અંક થયા, તો કેટલા મીંડા આવશે, 5, તો 1, 2, 3 અને 5 આ થઈ ગયા એની સ્થાન કિંમત. હવે અહીંયા રીતે અહીંયા 8 ની નીચે લીટી દોરે, બીજું જોઈ લઈએ, 8 ની નીચે લીટી છે, તો 1, 2, 3, 4, 5, 6 અંક થયા, એટલે કેટલા મીંડા આવશે, 8, પછી 1, 2, 3, 4, 5, 6 મીંડા, આ થઈ ગયા અહીં બીજાની સ્થાન કિંમત. એ જ રીતે અહીંયા 9, 1, 2, 3, 4, 5, 6, 7, 7 અંક થયા, તો કેટલા મીંડા આવશે, 9 ની બાજુમાં જે લીટી કરી લો એને મૂકી દેવા 9, પછી જેટલા અંક બચે એટલા મીંડા કરી દેવાના, 1, 2, 3, 4, 5, 6, 7 થઈ ગયા. એ જ રીતે ચોથું, ચોથુંમાં આપણે 5 ની લીટી, તો 5 લીટી પછી જમણી બાજુ જોવાનું, તો 1, 2, 3, 4, 4 અંક છે, તો કેટલા મીંડા આવશે, 5, પછી 1, 2, 3, 4. પાંચમું, નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. વિદ્યાર્થી મિત્રો, ચડતા ક્રમમાં સંખ્યા લખવાની છે, એટલે પહેલું નાનું દાદર આવે, એટલે કે નાની સંખ્યા આવશે. તો આપણે આપેલી સંખ્યા છે, તો આપણે એના પહેલાં જોઈએ કે કઈ નાની છે. તો પહેલાં પહેલો અંક જોવાનો, 5,
છ એટલે આ મોટી છે તારની કહેતી, અહીં બી પાંચ છે અને અહીં પણ પાંચ છે, એક બે અને ત્રણમાંથી કોઈ એક નાની હશે. પછી બીજો અંક જોવાનો, છ છ છ, એ પણ સરખો છે. હવે આપણે જોવાનું ત્રીજો અંક, ચાર ચાર, આ તો જોવાનું નથી, ચાર આ બે સરખા છે, ત્રણ, તો આ ત્રણ એટલે નાની થઈ, તો આ કઈ સંખ્યા પહેલાં લખાશે, 56,34,34,732 એ અહીંયા પહેલાં લખાશે. હવે એ જ પ્રમાણે આ નીકળી ગયો, તો આ એક બે ત્રણમાંથી જોવાનું, હવે આ બેમાંથી જોવાનું, આપણે અહીંયા ચાર અને ચાર તો સરખા જ હતા. પછી બીજો સાત એટલે મોટા, અહીંયા ત્રણ છે, તો કઈ સંખ્યા થઈ ગઈ, આ થઈ ગઈ 56,43,712 આવશે. પછી બીજી ચડતા ક્રમમાં જોઈએ, એટલે આ બેમાંથી, એટલે આ જ નાની આ મોટી જ છે, એટલે આ છેલ્લે જ આવશે, એટલે આ જો આવશે તો 56,47,312 છેલ્લે જે સંખ્યા બચી 65,47,321. આ રીતે આપણે ચડતા ક્રમમાં આ રીતે પહેલો અંક જોવાનો છે, જે સૌથી નાનો હોય એ આપણે પહેલો મૂકવાનો. એ જ પ્રમાણે બીજો પણ જોઈ લઈએ, તો બીજામાં સંખ્યા આપેલી છે, તો અહીંયા બે 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 સરખા છે, ત્રણ પણ છે, અહીંયા પણ ત્રણ છે, અહીંયા પણ ત્રણ છે અને અહીંયા પણ ત્રણ છે. હવે આપણે જોઈએ ત્રીજો અંક, સાત છે, અહીંયા સાત છે, અહીંયા આઠ છે પણ, એટલે આ મોટી આઠ, આ બે મોટી છે, હવે આ બેમાંથી કોઈ આગળ સરખા સાત છે, તો ચોથો અંક જોવાના, ચાર આઠ આઠ તે બે સરખા, નવ નવ એ બી સરખા, અહીંયા ચાર છે અને અહીંયા પાંચ છે, હવે આમાં મોટી સંખ્યા કઈ હશે, આ, તો પહેલાં કઈ સંખ્યા આવશે, આ ભાઈ 23,78,945 આવશે. પછી હવે આ નાની જતે આ બેમાંથી કરે એટલે આ આવશે. પછી હવે આ બે જોવાની, હવે આ બેમાં આપણે જોવાની મોટી સંખ્યા કઈ છે, તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા બે બે ત્રણ ત્રણ આઠ આઠ સાત સાત સરખા, તો અહીંયા નવ છે ને અહીંયા ચાર છે, તો આ કઈ સંખ્યા આવશે, નાની સંખ્યા આ છે, ને આ થશે આપણે મોટી સંખ્યા. એ જ રીતે આપણે ત્રીજો અને ચોથો એ જ રીતે કરવાનો રહેશે. છઠ્ઠું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો. નીચે દાદર ઉતરવાનું છે, એટલે સૌથી મોટી સંખ્યા આવશે પહેલાં, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. ચડતા ક્રમમાં હોય તો પહેલાં નાની સંખ્યા, અને ઉતરતા ક્રમમાં હોય તો પહેલાં મોટી સંખ્યા. તો પહેલું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, સંખ્યા આપેલી છે. હવે પહેલા જ અંક આપણે જોવાનું છે કે ભાઈ ચાર 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 સરખા છે, પછી સાત 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 એ પણ સરખા છે, પાંચ છ એટલે કે આ નાની થઈ આ મોટી થઈ, છ પાંચ અને નાની થઈ ગઈ, હવે આ છ, પછી હવે આ બેમાંથી આપણે જોવાની પાંચ છ પાંચ એ પણ સરખ, પછી એના બે અહીંયા છે ત્રણ, તો આ મોટી થઈ, એટલે પહેલાં કઈ સંખ્યા આવશે, 47,65,312 આવશે. એ જ રીતે આપણે અહીંયા જોઈ લઈએ, હવે આ નીકળી ગઈ, હવે એક બે ત્રણમાંથી, તો એ જ રીતે અહીંયા આ જ સંખ્યા આવશે, કેમ કે આ બેનો એ હતો ત્યાં મોટી સંખ્યા, એનથી નાની સંખ્યા હતી, પછી એનથી નાની સંખ્યા આવશે, એનથી નાની સંખ્યા આવશે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો પણ આ જ રીતે તમારે ધ્યાનપૂર્વક સમજીને કરવાનો છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો જોઈ લઈએ. અહીંયા આપણને સંખ્યા જ આપેલી છે, તો પહેલાં નવ 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 સરખા છે, બીજો અંક જોવાના, સાત 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 અને સાત એ પણ સરખા, ત્રીજો અંક જોઈ લે, ચાર 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 એ પણ સરખું, ત્રણ બે ત્રણ અને બે, હવે આ બેમાંથી હશે, તો અહીંયા બે બે નવ પાંચ, તો કયો મોટી સંખ્યા થઈ, આ થઈ મોટી સંખ્યા અહીંયા, હવે આના પછી આ થશે મોટી સંખ્યા, હવે આ બેમાંથી આપણે જોઈ લઈએ, તો ચાર લગીન બે લગીન તે સરખા છે, ત્રણ ત્રણ નવ થશે, અહીંયા પાંચ, તો કઈ સંખ્યા આવશે, આ સંખ્યા, અને પછી આવશે છેલ્લે આ, આ સંખ્યા સૌથી નાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ચોથો દાખલો પણ આ જ રીતે છે, ચડતા ક્રમમાં એટલે કે પહેલી મોટી સંખ્યા આવશે, પછી એનથી નાની, એનથી નાની, એનથી નાની કહો. સાતમો પ્રશ્ન જોઈ લે, નીચેના અંકોનું પુનરાવર્તન કર્યા વગર બનતી મોટામાં મોટી સંખ્યા લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંકો આપેલા છે, છ નવ જીરો આઠ ત્રણ પાંચ અને ચાર, આપણે લખવાની છે મોટી સંખ્યા લખવાની છે, એટલે સૌથી પહેલો મોટો અંક કયો છે, નવ, એટલે નવ, પછી એનથી નાનો અંક કયો, આઠ, છ પાંચ ચાર ત્રણ જીરો, આ થઈ ગઈ આપણી સૌથી મોટી સંખ્યા પુનરાવર્તન કર્યા વગર. એ જ રીતે બીજો છે, તો અહીંયા અંક આપેલા જ છે, તો સૌથી મોટો અંક કયો છે, નવ, પછી એનથી નાનો કયો છે, આઠ, એનથી નાનો કયો છે, સાત, એનથી નાનો છ, એનથી નાનો બે, એક અને જીરો. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે ત્રીજો અને ચોથો દાખલો પણ આ જ રીતે કરવાનો છે. સૌથી મોટો અંક હોય એ પહેલાં હોય, પછી નીચે ચડતા નીચે ઉતરતા જવાનું, એનથી નાનો, એનથી નાનો, એનથી નાનો, એનથી નાનો. વિદ્યાર્થી મિત્રો, સહેલું છે, ધ્યાનપૂર્વક કરજો એટલે તમને ખબર પડી જશે. આઠમો પ્રશ્ન જોઈ લઈએ, નીચેની સંખ્યાઓને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન આપો, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કરજો. સંખ્યા આપેલી છે આપણે,
तो पहले कई अल्पविराम करवानुं, एक बे त्रण संख्या छोड़ीने अल्पविराम, पची पाची एक बे त्रण संख्या छोड़ीने अल्पविराम करवानुं छे। बीजो जोई लईए, संख्या आपेली छे आपणने, तो अल्पविराम कई करवानुं, एक बे त्रण ने छोड़ीने आંતરરાષ્ટ્રીયમાં હોય તો ત્રણ ને છોડે, એક બે ત્રણ અલ્પવિરામ, આ થઈ ગયું। એ જ રીતે ત્રીજું, સંખ્યા આપેલી છે કોણ, એક બે ત્રણને સંખ્યા અલ્પવિરામ, એક બે ત્રણને અલ્પવિરામ। ચોથું, સંખ્યા આપેલી છે તો એક બે ત્રણને અલ્પવિરામ, એક બે ત્રણને અલ્પવિરામ, બરાબર છે। આ થઈ આપણી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।